जूनागढ़ थी महत्वना समाचार सामे आवी रह्या छे। वात करिए गोंडल मां मगफळी ना गोडाउन मां आग नो मामलो, जेमां आग मामले विसावदर ना एमएलए नी हाईकोर्ट मां रीट थई छे। तो धारासभ्य हर्षद रिपडियाए हाईकोर्ट मां रीट दाखल करी छे। तो महत्वना समाचार हाल सामे आवी रह्या छे। निवृत्त जज एसआईटी सीआईडी द्वारा तपास नी मांग करवामां आवी छे। तो गोंडल मां जे मगफळी ना गोडाउन मां आग लागी हती ते मामले विसावदरना एमएलए हाईकोर्ट नी अंदर रीट अपील करी छे, जेमा एसआईटी सीआईडी साथे ज मांग करवानी अने निवृत्त जज ने निमणूक करीने मांग जे तपास छे तेनी मांग करवामां आवी छे। तो धारासभ्य हर्षद रिपड़ियाए हाईकोर्ट में रीट अपील दाखल करी छे, जेमा तेमनी मांग छे के निवृत्त जज साथे एसआईटी नी टीम साथे सीआईडी पण आ समग्र घटना की अंदर तपास करे। कारण के जो मामला की बात करिए तो थोड़ा दिवस पहला के गोंडल में मगफड़ी जो गोडाउन हतुं तेनी अंदर आग लागी हती। भीषण आग में 13 मंडली की अलग अलग मगफड़ी जत्था माल राखवामां आव्या छे। ते आश्रे 33 करोड़ मगफड़ी माल बढ़ी खाक थयो हतो। तो आज अंगे बधुं विगत आपवामां साथे जोड़ाई गया छे मारा संवाददाता विजय। विजय जणावो के निवृत्त जज एसआईटी और सीआईडी की तपास की मांग कर रीट एप्लिकेशन दाखिल कर हाईकोर्ट में जो धारासभ्य है विसावदर एमएलए द्वारा, तो आगे शु माहिती सामे छे? ચોક્કસ થી જણાવી દઉં તો જે ગોડાઉનમાં જે મગફળી નો જે ગોડાઉન સળગ્યું હતું અને ખેડૂતોની જે મગફળી 11 મંડળી દ્વારા જે ખરીદી કરવામાં આવી હતી એ તમામ મગફળીઓ જે ગોડાઉન જે સળગ્યું હતું અને જે મામલો જે મસમોટું જે કૌભાંડ જે બહાર આવ્યું છે જેમના માટે હર્ષદ રિપડિયા છે વિસાવદરના વિસ્તારના જે કોંગ્રેસના જે ધારાસભ્ય છે જે ધારાસભ્ય દ્વારા અગાઉ પણ કલેક્ટર અને ગુજરાત સરકાર વિધાનસભામાં પણ રજૂઆત કરવામાં આવી છે, કલેક્ટરને પણ આવેદન પત્રમાં આવ્યું છે અને તેઓએ આંદોલન પણ ચલાવ્યું હતું। અને ખાસ કરીને જણાવી દઉં તો જે હર્ષદ રિપડિયા જે કોંગ્રેસના ધારાસભ્ય છે એક અર્થ સમયે જે ખેડૂતોની પાસે જ રહ્યા છે અને તેઓએ હાઈકોર્ટમાં જે રીટ દાખલ કરવામાં આવી છે જે રીટમાં તેઓએ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે એસઆઈટી નિવૃત્ત જજ અને સીઆઈટી દ્વારા તટસ્થ તપાસ કરી અને હાઈકોર્ટને જે રિપોર્ટ જે રજૂ કરવામાં આવે તેઓની માંગ સાથે તે હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી છે। જી જી વિજય, સાથે જો વાત કરીએ કે જે રીતે ગોડાઉનની જે સાર સંભાળની જે જવાબદારી હતી તે મામલે માત્ર 8 ધોરણ પાસ વ્યક્તિની નિમણૂક કરવામાં આવી એવું નિવેદન ગુજકોટના જે અધિકારીઓ છે તેમના દ્વારા આપવામાં આવ્યું હતું કે આ જે જવાબદારીઓ હશે આ જે નિમણૂકની જવાબદારીઓ હશે ગુજકોટની નથી હોતી એ રાજ્ય સરકાર લેતું હશે, પરંતુ આ જે ગોડાઉનની અંદરની જે જવાબદારીઓ હશે મગફળીના માલ મુદ્દાની જે સાચવણીની જવાબદારી એ ગુજકોટની હશે। પણ આ રીતેના જ્યારે અધિકારીઓના નિવેદન આવતા હશે તેની ઉપર પણ રાજકારણ ગરમાયું છે, શું કહેશો? જી ચોક્કસ થી જણાવી દઉં તો હર્ષદ રિપારી અગાઉના દિવસોમાં પણ તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે નાફાર હોય કે ગુસ્કો બાસોલ હોય કે કોઈ પણ જે મંડળીની જે ખરીદી ખેડૂતોની જે મગફળીની જે સરકાર દ્વારા જે કરવામાં આવે છે તે કોઈ પણ ઉપર ભરોસો નથી અને તેઓ જે મગફળીની ખરીદી કરી ત્યારબાદ જે સરકારી ગોડાઉનમાં જે ભરવામાં આવે છે તેમની ઉપર પણ તમામ પ્રકારની સરકાર દ્વારા જે નિગરાની રાખવામાં આવતી હોય છે તેમાં પણ તેમની ઉણપ છે તેવું પણ દર્શાવી રહ્યા છે। અને ખાસ કરીને વિશેષ જણાવી દઉં તો જૂનાગઢ અને તમામ જગ્યાએ જે ગોડાઉનોની મગફળી જે ખેડૂતોની મગફળીની ખરીદી કરીને જે ભરવામાં આવે છે જે તમામ જગ્યાએ તેમનું જે મગફળીમાં જે લાકડાના ટુકડા અને જે માટી જે નીકળી છે તે પણ એ જૂનાગઢમાં પણ આ મામલો સામે આવ્યો છે અને એ પહેલા જ જે ગોડાઉનમાં જે મગફળીનું જે ગોડાઉન જે સળગ્યું છે એ તમામ પ્રકારની હર્ષદ રિબડિયાએ આંદોલન જૂનાગઢથી લઈ અને ગાંધીનગર સુધી ખેડૂતોની સાથે રહી અને ચલાવવામાં આવ્યું છે। જી વિજય, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર।